અમદાવાદના કુબેરનગરમાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈ એમસીની કાર્યવાહીનો વેપારીઓ વિરોધ કર્યો। કાર્યવાહીના વિરોધમાં વેપારીઓએ બજાર બંધ કરી વિરોધ કર્યો છે। સરકારે પ્રદૂષણને કંટ્રોલમાં લેવા માટે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે, તો પર્યાવરણને નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। પ્લાસ્ટિક બંધ થતા વેપારીઓએ વિરોધ કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। પર્યાવરણને બચાવવા માટે સરકારે જે પ્લાસ્ટિક પર બેન લગાવ્યો છે, ત્યારે આ પ્લાસ્ટિક પરના પ્રતિબંધને લઈ વેપારીઓએ વિરોધ કર્યો છે। અમદાવાદના કુબેરનગરથી જે દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે સવાલ એ છે કે આ વેપારીઓ પ્રદૂષણને રોકવાની જે પહેલ છે તેમાં કેમ નથી જોડાતા, એમસી કાર્યવાહી કરતા કેમ વિરોધ કરવામાં આવ્યો, તે પણ એક સવાલ છે। આખરે આ વેપારીઓની શું માંગ છે તે હવે જાણવા મળશે। પ્રદૂષણને રોકવા વેપારીઓ આગળ કેમ નથી આવતા, તે એક સવાલ અહીં ચોક્કસથી ઉઠે, કારણ કે પ્રદૂષણને રોકવા માટે જે રીતે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે, આ પ્રતિબંધનો વિરોધ કુબેરનગરના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા દીપક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીપક, પર્યાવરણને બચાવવા માટે, પ્રદૂષણથી બચાવવા માટે જ્યારે સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે પ્લાસ્ટિક પર પ્રતિબંધનો, તો આખરે કુબેરનગરના વેપારીઓ કયા પ્રકારનો વિરોધ કરી રહ્યા છે અને શા માટે આ પહેલમાં નથી જોડાતા, કેમ વિરોધ કરી રહ્યા છે, તેની શું માંગ છે? મનીષા, ચોક્કસથી, જ્યારે કોર્પોરેશન અને સરકાર દ્વારા જે પ્લાસ્ટિક જે છે તે પ્રતિબંધ કરવામાં આવ્યું છે, પર્યાવરણને લઈને આ પ્રતિબંધ કરવામાં આવ્યો છે, પરંતુ કુબેરનગરના જે વેપારીઓ જે છે તેમના દ્વારા દુકાનો બંધ રાખી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તે લોકોની માંગણી છે કે જે દંડ જે છે તે વધારે વસૂલવામાં આવી છે, જેના કારણે તે લોકોને પોસાતું નથી। હાલ તમામ જે વેપારીઓ છે તે ક્યાંક આ જે પર્યાવરણને બચાવવાનું અભિયાન છે તેનાથી અડગા રહ્યા છે, ત્યારે વેપારીઓના જે એસોસિએશનના છે તેમની સાથે વાત કરીશું। પર્યાવરણને બચાવવા પ્લાસ્ટિકનું જે છે તે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, આપ કેમ નથી જોડાતા તેમાં, શું આપની માંગણી શું છે? અમે પર્યાવરણના પ્લાસ્ટિકના પ્રતિબંધમાં વિરોધ પણ નહીં કર્યું। આજે જે અમારો વિરોધ એના પ્રતિ છે કે જે આપણે જે રૂપાણી સાહેબ જે ઈ મેમોની જે સુવિધા ઉપલબ્ધ કરી છે એ અમે એના વિરોધમાં છીએ। એ લોકો જે છે એ દુકાનદારને, દરેક દુકાનદારને એ છેલ્લા 1.5 મહિનાથી હેરાન પરેશાન કરી રહ્યા છે, અને એમાં શું છે કે એ લોકો એક ધારી દંડ નહીં કરી રહ્યા। કોઈના કને 100 રૂપિયા લે છે, કોઈના કને 200 રૂપિયા લે છે, કોઈના કને 5000 રૂપિયા લે છે। એમની દંડની જોગવાઈ કોઈ ફિક્સ રકમ નથી। આ લોકો જે છે ને એ લોકો શું કરી રહ્યા છે કે આજ માન લો સવારે કોઈ દુકાનદાર દુકાન ખોલી રહ્યું છે, દુકાનદારે દુકાન ખોલી પણ નથી, એના પહેલા એ લોકો આવીને ઉભા થઈ જાય। આ જે અભિયાન છે તેમાં કેમ જોડાવા નથી માંગતા? જો પ્લાસ્ટિક બંધ થશે તો તમારા માટે અને દેશ માટે સારું છે કે જો પ્લાસ્ટિક બંધ થાય તો એક કપડાનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ જે કોર્પોરેશનની ટીમ આવે છે એ શું વ્યવહાર કરે છે તમારી? અમે એના વિરોધમાં નથી સાહેબ, અમારું કહેવાનું એક તાત્પર્ય, અમે આ પન્નીઓ જે આવી છે એ તમે મોટા જે દુકાન ફેક્ટરીઓ છે એ તમે બંધ કરો ને, એ ત્યાંથી આવશે નહીં તો અમે એને વાપરવાના નથી, એ બજારમાં વેચાશે તો આજે લોકો ખરીદી રહ્યા, અમે એમને વિરોધમાં, અમે અમારો વિરોધ જે છે આજે ઈ મેમો વાળો જે રોજ નવા નવા દંડના કાયદા જે નવા નવા જે દંડ આવી રહ્યા છે, કોઈના કારણે 100 લે છે, કોઈના કારણે 200, કોઈના કારણે 500 લે છે, એની એક રકમ ફિક્સ કરી નાખો ને કે ભાઈ દરેક દુકાનદાર કને કોઈના કારણે માલ પકડાય તો 500 રૂપિયા કે 1000 રૂપિયા, આજે કોઈના કારણે 100 રૂપિયા લઈ જાય, કોઈ કારણે 5000 રૂપિયા લે, વેપારીઓને એટલું પૂછવા માંગીશું કે પ્રતિબંધ છે તો પછી શા માટે તે પ્લાસ્ટિક વેચે છે ત્યારે સરકાર તરફથી મેમો તેમની પાસેથી વસૂલવામાં આવે છે ને? બાબત એ પૂછવા માંગીશ, કાર્યવાહી કરશે, આપ પ્લાસ્ટિક નહીં રાખો કે કપડાનો ઉપયોગ કરશો તો આ સમસ્યા જે છે તે જતી રહેશે, આપ પ્લાસ્ટિકની જગ્યાએ કપડાનો ઉપયોગ કરશો કે નહીં? સાહેબ, અમે કપડાનો ઉપયોગ કરવા માંગીએ છીએ એવું નથી, નહીં અમે કરીએ પણ રહ્યા છીએ એવું એ વસ્તુ નથી, મગર આ જે છે આ ખોટો હેરાન પરેશાન કરી રહ્યા છે આમ જનતાને। અમે અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આ ખાલી બંગ્લાદેશનો પટ્ટો જ છે પર્યાવરણ માટે તકલીફરૂપ છે, બીજા વિસ્તારોમાં નથી। આ અહીંથી ક્રોસિંગ રોડ, રેલવે ક્રોસિંગ વાળો રોડ છે, તમે રોડ ઉપર જઈને જોયો ગાડી નહીં ચાલી શકે। હું એક બાબત એ કહેવા માંગુ છું આપને, કારણ કે એક પર્યાવરણ જે છે તે બચે તે માટે પ્લાસ્ટિક બંધ કરવામાં આવ્યું છે, તમે જો પ્લાસ્ટિકની જગ્યાએ કાગળનો ઉપયોગ કરશો તો એ લોકો અહીં આવશે જ નહીં, એટલે તમે
પ્લાસ્ટિક ની જગ્યાએ કાપડ નો ઉપયોગ કરશો કે નહીં, જે પર્યાવરણ બચાવવા માટે જે અભિયાન થાય છે? અમે કરી રહ્યા છે સાહેબ, એવું નથી નહીં, અમે લારી ઘરવાળા, તમે જોશો કે લારી ઘરવાળા એ જે કાપડની થેલીઓ વાપરી રહ્યા, પ્લાસ્ટિક બંધ કરી નાખે, સંપૂર્ણ રૂપે બંધ કરે. સમગ્ર માહિતી વિસ્તારથી આપવામાં આવશે. તો આ સાથે સમાચારમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે.